જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમારી સાથે એકદમ અલગ રીતે ખૂબ જ ઝડપથી અને ઘાટું ઢેફા જેવું દહીં કઈ રીતના જમાવું તેની રેસીપી શેર કરીશ. અને આ જ દહીંનો ઉપયોગ કરીને આપણે બજાર કરતાં પણ વધારે ટેસ્ટી એવું રાજભોગ શ્રીખંડ બનાવીશું. જો તમે આવી રીતના દહીં જમાવશો તો તમારું શ્રીખંડ ખૂબ જ ટેસ્ટી બનશે અને ખૂબ ઝડપથી પણ બની જશે. પણ રેસીપી શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં 1 લિટર જેવું દૂધ લીધેલું છે. 1 લિટરમાંથી થોડુંક ઓછું હતું, લગભગ નાની એક વાટકી જેટલું, એટલે લગભગ 1.25 લિટર જેટલું દૂધ હશે. અને તમે કોઈ પણ ફેટવાળું દૂધ લઈ શકો છો, કેમ કે આજે આપણે એ રીતના શ્રીખંડ બનાવવાના છીએ કે ગાયનું કે ભેંસનું ગમે તે દૂધ હશે તમારું દહીં ઢેફા જેવું જ જામશે. તો આ દૂધમાંથી મેં 4-5 ચમચા દૂધ અલગ કાઢી લીધું છે અને બાકીના દૂધને આપણે ફૂલ ફ્લેમ પર 1 ઉભરો આવે ત્યાં સુધી થવા દઈશું. અને આપણે જે દૂધ અલગ કાઢ્યું હતું તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલો તપકીર અથવા તો આરાલોટ એડ કરી દઈશું. મેં તપકીર એટલા માટે લીધી છે કે ઉપવાસમાં પણ તમે શ્રીખંડ ખાઈ શકો, પણ જો તમે ઉપવાસ વગર બનાવતા હોય તો તપકીરના બદલે તમે કોર્નફ્લોર એડ કરી શકો છો. હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આમાં એક પણ લમ્પ્સ ના રહે તેવી રીતના આપણે આને મિક્સ કરવાનું છે. આવી રીતના મિલ્ક પાવડર લેવાથી દૂધ એકદમ સરસ ઘટ થશે, તેના કારણે દહીં સરસ જામશે અને તપકીર છે તે દહીંમાંથી વધારાનું પાણી શોષી લેશે, એટલે દહીં આપણું એકદમ ઢેફા જેવું થશે. તો જે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે, હવે આપણે દૂધ જોઈ લઈએ. દૂધમાં 1 ઉભરો આવી ગયો છે. દૂધ ગરમ કરવા મેં તપેલીમાં નાખ્યું તે પહેલાં તપેલીની અંદર મેં ઘીવાળું બ્રશ ફેરવી દીધું હતું જેથી દૂધ નીચે જરાય પણ ચોંટે નહીં. અને હવે આપણે જ્યાં મિશ્રણ તૈયાર કર્યું હતું તેને એક વખત હલાવી દઈશું જેથી મિલ્ક પાવડર અને તપકીર નીચે બેસી ગયા હોય તો તે સરસ મિક્સ થઈ જાય. અને ત્યારબાદ તે મિશ્રણને આની અંદર નાખી દઈએ. અને હવે આપણે લગભગ 1-1.5 મિનિટ માટે દૂધને ઉકાળીશું જેથી મિલ્ક પાવડર અને તપકીરની કચાશ છે તે દૂર થઈ જાય અને દૂધ સરસ ઘટ થઈ જાય. તો જો આપણું દૂધ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને આપણે તપેલીને નીચે લઈ લઈશું અને આને આંગળીથી અડી શકાય એટલું નવશેકું દૂધ રહે એટલું આપણે ઠંડુ કરવાનું છે. પણ વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, નહીંતર ઉપર તર વળી જશે. તર બિલકુલ વળવી ન જોઈએ. તો જો આપણું દૂધ નવશેકું ગરમ છે, આપણે આંગળી અંદર નાખીએ તો આંગળી સહન કરી શકે એટલું ગરમ હોવું જોઈએ. તો હવે આપણે દૂધને સાઈડમાં રાખીને એક મટલી લઈ લઈશું. નાની એવી મટકી મેં લીધી છે, આની અંદર આપણે દહીં મેળવીશું. એવી રીતના કરવાથી દહીં એકદમ સરસ ઢેફા જેવું થશે. હવે 2 ચમચી દહીંને મેં આવી રીતના ગળણીમાં રાખી દીધું હતું જેથી તેનું વધારાનું પાણી નીકળી જાય અને આ મેરવણનું દહીં છે તે પણ એકદમ સરસ ઘાટું રહે. તો આવી રીતના ઘાટું દહીં મેરવણમાં નાખવાથી આપણું જે જામશે તે પણ દહીં ઢેફા જેવું થશે. તો 1 ચમચી દહીં છે એ આપણે મટકીમાં નાખી દઈએ અને બ્રશથી આ દહીંને આખી માટલીમાં બધે ફેલાવી દઈશું જેથી આપણું દહીં ખૂબ જ ઝડપથી જામી જશે. અને આ જે મેરવણનું દહીં લીધું છે તે પણ મોરું લેવાનું. જો ખાટું દહીં હશે તો તમારું જે દહીં જામશે તે પણ ખાટું બનશે. અને હવે આપણે જે આ નવશેકું દૂધ છે તેની અંદર બાકીની 1 ચમચી દહીં નાખી દઈએ અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતના તમે દહીં જમાવશો તો દહીં ખૂબ જ ઝડપથી જામી પણ જશે અને સાથે જ માટલી છે તે વધારાનું પાણી શોષી લેશે દહીંનું જેથી દહીં છે તે તમારું એકદમ સરસ ઢેફા જેવું જામશે. તો અહીં મેરવણને બરાબર મિક્સ કરી લીધું છે. તો આ દૂધને આપણે માટલીમાં નાખી દઈએ અને આની ઉપર આપણે સિલ્વર ફોઇલ ઢાંકી દઈશું જેથી અંદર બિલકુલ હવા ન જાય અને દહીં આપણું ખૂબ જ ઝડપથી જામી જાય. અને તમારી પાસે ટાઈમ હોય તો તમે આમના માને રાખી મૂકી શકો છો 4-5 કલાક માટે, પણ આજે આપણે ફટાફટ દહીં જમાવીશું જેના માટે આ માટલીને કુકરની અંદર હું મૂકી દઉં છું. કુકરમાં લગભગ 1.5 ગ્લાસ જેટલું પાણી મેં ગરમ થવા રાખી દીધું હતું. તેની અંદર આ માટલી મૂકીને એકદમ સ્લો ફ્લેમ પર આપણે 15 મિનિટ રાખીશું. અહીં મેં વિસલ કાઢી લીધી છે, ઢાંકણું બંધ કરીને 15 મિનિટ માટે આને થવા દઈશું અને 15 મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરીને માટલીને કાઢી લઈશું અને માટલી એકદમ ઠંડી થાય ત્યાં સુધી આને રહેવા દઈશું. અને એકદમ ઠંડી થતાં લગભગ 2-3 કલાક જેવો સમય થઈ જશે, એટલે ટોટલ 3-4 કલાકની અંદર તમારું દહીં એકદમ સરસ ઘટ જામી જશે. અને તમે જોઈ શકો છો કે દહીં આપણું એકદમ સરસ ઢેફા જેવું થયું છે. તો આવી રીતના દહીં જમાવવાથી દહીં એકદમ મોડું થશે જેના કારણે શ્રીખંડનો ટેસ્ટ સરસ આવશે અને આપણે એમાં ખાંડ ઓછી એડ કરવી પડશે. જો કેવું સરસ દહીં જામ્યું છે. તો હવે અહીં મેં તપેલી ઉપર એક ગરણો રાખીને તેની ઉપર કોટનનું આછું કપડું રાખી દીધું છે. તેની અંદર આપણે જામેલું દહીં એડ કરી દઈએ. જો હું તમને માટલી બતાવી દઉં, એકદમ સરસ દહીં ઢેફા જેવું જામ્યું છે. અને હવે આપણે આની પોટલી વાળીને પાણી નીતરવા માટે રાખી દઈશું, પણ આને આપણે બારે નથી રાખવાની, ફ્રીજમાં રાખીશું. કેમ કે ઉનાળો હોવાથી બારે જો 1 કે 2 કલાક રાખશો તો દહીં ખાટું થઈ જશે. તો આની ઉપર વજન રાખીને આપણે આને ફ્રીજમાં રાખી દઈએ.
લગભગ 2 કલાક આપણે રહેવા દઈશું, જેથી એકદમ સરસ પનીર જેવો મસ્કો તૈયાર થઈ જશે. તમારી પાસે ટાઈમ હોય તો તમે આખી રાત પણ આવી રીતના ફ્રીજમાં રાખી શકો છો. તો મેં અહીં 2 કલાક માટે ફ્રીજમાં રાખી દીધું હતું અને હવે હું તમને બતાવી દઉં કે એકદમ સરસ હાથેથી આપણે પકડીને ટુકડા કરી શકીએ એવું ઢેફા જેવું આપણો મસ્કો તૈયાર થયો છે. જુઓ, કપડામાં ભરાવાના કારણે વચ્ચેથી થોડુંક કપાઈ ગયું, પણ એકદમ સરસ પનીર હોય તેવું લાગી રહ્યું છે. તો આટલો ઘાટો મસ્કો તમારો હશે તો જ તમારું શ્રીખંડ સરસ બનશે. તો હવે આને પણ આપણે ડાયરેક્ટ શ્રીખંડ માટે યુઝ નહીં કરીએ, આને આપણે ગાળીને યુઝ કરીશું. આવી રીતના કરવાથી શ્રીખંડ છે તે એકદમ સરસ સ્મૂથ તૈયાર થશે. નહીંતર તમે એમનેમ જો ખાંડ મિક્સ કરી દેશો તો કણી કણીવાળું શ્રીખંડ થશે, જે ખાવામાં મજા નહીં આવે. હવે અહીં મેં 1 કપ જેટલી દળેલી ખાંડ લઈ લીધી છે, તો થોડી થોડી ખાંડ એડ કરતા જઈશું અને આપણે આને ગાળતા જઈશું. તમે ખાંડ પછી પણ એડ કરી શકો છો, દહીંનો મસ્કો ગળણીમાંથી ગાળ્યા પછી પણ એડ કરી શકો છો, પણ ખાંડ સાથે સાથે સરસ મિક્સ થતી જાય એટલે હું આવી રીતના કરી રહી છું. કહેવાય છે કે મસ્કો એટલો ઘાટો હોવો જોઈએ કે તેને ગાળતા ગાળતા તમારો હાથ દુખી આવે. તો અત્યારે આ મસ્કો એટલો ઘાટો છે કે આમ ગાળવામાં હાથ દુખી જાય છે મારો, અને આપણે ગમે એટલું ગાળીએ તો પણ નીચે જરાય મસ્કો પડતો નથી. આપણે એને આંગળીથી પાડવો પડશે, આટલો ઘટ્ટ મસ્કો તમારો હોવો જોઈએ. જરાય પાણીનો ભાગ નહીં હોય તો જ તમારું શ્રીખંડ સરસ બનશે. અહીં મેં 1 કપ જેટલી દળેલી ખાંડ લીધી છે, પણ તમે ગળ પણ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. તો આવી રીતના થોડી થોડી ખાંડ નાખતા જઈશું અને આપણે આને ગાળતા જઈશું. મિત્રો, તમે મારી રેસીપી કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને જો મારી રેસીપી તમને ગમતી હોય તો 1 લાઇક જરૂરથી કરજો. જો તમે આવી રીતના દહીં જમાવશો તો દહીં તમારું મોરું થશે, તેના કારણે ખાંડ ઓછી એડ કરવી પડશે, પણ જો તમારા દહીંમાં ખટાશ હશે તો ખાંડ પણ વધારે એડ કરવી પડશે અને શ્રીખંડનો ટેસ્ટ પણ સરસ નહીં આવે. તો અહીં મેં બધા જ મસ્કાને ગાળી લીધું છે અને થોડીક ખાંડ રહી ગઈ હતી તો એને પણ હું એડ કરી દઉં છું. અને તેની સાથે જ આપણે કેસરવાળું દૂધ એડ કરી દઈશું નેચરલ કલર દેવા માટે. તમે કેસરવાળું દૂધ ના નાખવું હોય તો તેના બદલે 1 કે 2 ડ્રોપ્સ યલો ફૂડ કલર પણ નાખી શકો છો. અને દૂધ આપણે લગભગ 1 મોટી ચમચી જેટલું જ એડ કરીશું, બહુ વધારે એડ નહીં કરીએ, નહીંતર ઢીલું થઈ જશે શ્રીખંડ. અને કેસરના તાંતળા મેં ઉપર ગાર્નિશિંગ માટે રાખી દીધા છે. સાથે જ આની અંદર 3-1 ટેબલ સ્પૂન જેટલા ડ્રાયફ્રૂટ નાખી દઈશું, જેમાં મેં કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે. સાથે 5 ચમચી જેટલો એલચીનો પાવડર નાખીને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. આને હળવા હાથે મિક્સ કરવાનું, એકદમ આપણે ફેંટતા હોઈએ એવી રીતના મિક્સ નથી કરવાનું, નહીં તો મસ્કો ઢીલો થઈ જશે. તો જો બધું જ સરસ મિક્સ થઈને એકદમ નેચરલ કલરવાળું આપણું રાજભોગ શ્રીખંડ તૈયાર છે. તો હવે આપણે આને 2 કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું, અથવા તો તમારી પાસે ટાઈમ ન હોય તો 1.5 થી 1 કલાક ફ્રીઝરમાં પણ રાખી શકો છો. તો અહીં મેં 1 કલાક ફ્રીઝરમાં રાખ્યા પછી શ્રીખંડ કાઢી લીધું છે અને તમે જોઈ શકો છો કે દહીંનો મસ્કો એટલો ઘાટો છે કે શ્રીખંડ ચમચીમાંથી પડી નથી રહ્યું. તો આટલું ઘાટું શ્રીખંડ હોવું જોઈએ કે આપણે ચમચી આડી કરીએ તો પણ શ્રીખંડ પડે નહીં. તો હવે આ શ્રીખંડને આપણે સર્વ કરી દઈએ. અને શ્રીખંડને સર્વ કરતી વખતે 2 ચમચીનો ઉપયોગ કરવો પડે, એટલું ઘાટું શ્રીખંડ હોય તો ખાવાની મજા આવતી હોય છે. તો તમે પણ 1 વખત મારી રીતે દહીં માટલીમાં જમાવીને શ્રીખંડની રેસીપી ટ્રાય કરજો, શ્રીખંડ ખૂબ જ ટેસ્ટી બનશે. અને હવે આપણે જે કેસરના તાંતણા બાકી રાખી દીધા હતા તે તાંતણા ઉપર રાખીને આપણે આને ગાર્નિશ કરી લઈશું, સાથે જ ઉપરથી થોડીક ડ્રાયફ્રૂટની કતરણ પણ એડ કરી દઈએ. તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો, અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ.